હેલો સ્ટુડન્ટ આજે આપણે ચેપ્ટર નંબર એટની અંદર કન્ટિન્યુ શકીએ આજે આપણે મધ્યમ પદ શોધવાના એક્ઝામ્પલ કરવાના છે પહેલું તો મધ્યમ પદ શોધવા માટે તમને જે ઘાધાંક આપેલી છે કઈ એક્સ પ્લસ વાય રેશ એન અથવા તો એક્સ માઇનસ વાય રેશ એનની જે ઘાધાંક આપેલી છે યુગ્મ છે કે અયુગમાં જોવાની અંદર તમને એન ક્યુ છે અયુગ્મ અને એન યુગ્મ એના માટે તમારા બે મધ્યમ પદ મળી શકે પહેલું તો અયુગ્મ હોય કે એન અયુગ્મ હોય તો બે મધ્યમ પદો મળશે પહેલું તો મધ્યમ પદ સંજ્ઞા આર ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ વન બાય ટુ એન આર ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન બાય ટુ બીજું કે એન યુગ્મ હોય તો મધ્યમ પદ કયું આવશે આર ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ પહેલો તમારો ક્વેશ્ચન નંબર સેવન જુઓ કયું સેવન એની અંદર તમને આપેલું છે કે વિસ્તરણનું મધ્યમ પદ શોધું તમને આપેલું છે થ્રી માઇનસ એક્સ ક્યુબ બાય સિક્સ ટુ સેવન છે આની અંદર તમારે પહેલું તો એક્સ વાય અને એન એક્સ વાય અને એન આપેલું છે એ લખીએ તો અહીં જે આપેલ છે એ રકમ પરથી અહીં એક્સ ઇઝ ટુ કેટલા કહેવાશે થ્રી વય ટુ માઇનસ એક્સ બાય સિક્સ અને એન ઇઝ ટુ સેવન થશે એન ઇઝ ટુ સેવન પછી જુઓ કે તમને જે પદ શોધવાનું સૂત્ર છે કે ટી ઓફ આર પ્લસ વન ની અંદર તમારે કિંમત પદ શોધવા માટે તો આર ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે કયું સૂત્ર મુકાશે જો હમણાં જ સૂત્ર જોયા યુગ્મ અને અયુગ્મ પતિ પહેલા તો એ જો એન ઇઝ ઇક્વલ ટુ કેટલા છે બીજી એન પ્લસ વન બાય ટુ તો એન અયુગ્મ છે અહી કેવું છે એન અયુગ્મ મળે છે તો મધ્યમ પદ માટે આની બે કિંમત મળશે આપણને કયું મધ્યમ પદ માટે આર ઇઝ ઇક્વલ ટુ પહેલું તો છે બંનેની અંદર કિંમત મૂકીએ એનની એન ઇક્વલ ટુ સેવન છે તો સેવન માઇનસ વન બાય ટુ એટલે કેટલા થશે સેવન માઇનસ વન સિક્સ સિક્સ બાય ટુ થ્રી આવશે આર ઇક્વલ ટુ એક કિંમત મળે છે તમને થ્રી બીજી મળશે કઈ ટુ કેટલા આવશે હવે જો તમે આને યુગ્મ તરીકે લેશો ને તો સેવન બાય ટુ કરશો તમને આની કિંમત જ નહીં મળશે એટલા માટે યુગ્મ અને અયુગ્મ માટેના મધ્યમ પદનું સૂત્ર અલગ છે હવે તમારે મધ્યમ પદ શોધવા માટે કે આરિઝુ થ્રી માટે અલગ અને માટે 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 અને મધ્યમ મધ્યમ પદ પદ મળશે તમને હવે ઓફ જેટલા પણ પદ શોધ્યા આપણે આગળ શીખી ગયા કે ચોથું પદ શોધું દસમું પદ શોધું તેરમું પદ શોધું આપણે ટી ઓફ આર પ્લસ વનની અંદર કિંમત મૂકવા તા આર ઇઝ કેટલા છે થ્રી ડાયરેક્ટ કિંમત મૂકતા જ છે થ્રી પ્લસ વન એટલે કે ટી ઓફ આર પ્લસ વન એન સી આર આપણી પાસે એનની કિંમત કેટલી છે સેવન એટલે સેવન સી આર સોરી આર ઇઝ ઇક્વલ ટુ છે થ્રી એક્સ ટુ તો આપણને એક્સ કેટલા મળે છે થ્રી સોરી આપેલા છે થ્રી રેસ્ટ ટુ એન માઇનસ આર એટલે સેવન

થ્રી રેશ ટુ ફોર કેટલા આવે થ્રી ઇન્ટુ થ્રી નાઇન નાઇન ઇન્ટુ થ્રી ટ્વેન્ટી સેવન એ ટ્વેન્ટી સેવન ઇન્ટુ થ્રી એટી વન આવશે માઇનસ એક્સ ક્યુબ બાય સિક્સ રેસ ટુ થ્રી છે ને તો માઇનસનું ક્યુબ કરો તો કેટલા થશે માઇનસ જ આવે બીજું એક્સ ક્યુબ છે તો ઘાતાંકનો ગુણાકાર થશે થ્રી ઇન્ટુ થ્રી નાઇન એટલે એક્સ રેસ ટુ સોરી સિક્સ એસ ટુ થ્રી છે હવે જો સિક્સ એસ ટુ થ્રી તો સિક્સ ઇન્ટુ સિક્સ સિક્સ કેટલા થશે કેલ્સીમાં ગણતરી કરો તો ટુ વન સિક્સ આવશે કેટલું ટુ વન સિક્સ હવે આની અંદર તો પહેલાં જ જો કે એટી વન છે તો ટ્વેન્ટી સેવન થ્રી થશે કેટલા ટ્વેન્ટી સેવન થ્રી બીજું અહીંયા ટ્વેન્ટી સેવન એટ કરશો તો ટુ વન સિક્સ આવશે ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી સેવન કેન્સલ થશે બીજું થ્રી ઇન્ટુ ટુ સિક્સ કેન્સલ થાય એટ છે એ તમારા કેન્સલ નહીં થશે સેવન ઇન્ટુ ફાઈ થર્ટી ફાઈવ ને થર્ટી થ્રી કેટલા થશે વન ઝીરો તે બી કેવા માઇનસ એટલે લખાશે ઇક્વલ ટુ માઇનસ વન ઝીરો બાય કેટલા આવશે એટ એક્સ ટુ તમને મળે છે ટી ઓફ ફોર એક મધ્યમ પદ મળી જાય બીજું મધ્યમ પદ કેટલું લખાશે ટી ઓફ આર પ્લસ વન એટલે કે ફોર પ્લસ વન એન સી આર એન ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા સેવન સી આર ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ રેશ ટુ તો એક્સ બરાબર છે તમારી પાસે થ્રી તો થ્રી રેશ ટુ સેવન માઇનસ કેટલા લખાશે ફોર ને વય ઇઝ ઇક્વલ માઇનસ એક્સ ક્યુબ બાય સિક્સ છે રેશ ટુ આર એટલે ફોર આવશે સેમ ગણતરી કરીએ તો સેવન સી ફોર તો સેવન ઇન્ટુ સિક્સ ઇન્ટુ ફાઈવ ઇન્ટુ ફોર બાય ફોર થ્રી ટુ વન

કેલ્સીમાં ગણતરી કરશો તો વન ટુ નાઇન સિક્સ આવશે કેન્સલ કરો તો ફોર કેન્સલ થશે થ્રી ઇન્ટુ ટુ સિક્સ કેન્સલ થશે પછી જુઓ કે ટ્વેન્ટી સેવન આ તમે કેન્સલ કરી જ શકશો ટ્વેન્ટી સેવન નહીં ટ્વેન્ટી સેવન ઇન્ટુ ફોર્ટી એટ થશે કેટલું ફોર્ટી એટ 27 સેવન કેન્સલ થઈ જાય નીચે તમારા ફોર્ટી એટ જ આવશે સેવન ઇન્ટુ ફાઈવ થર્ટી ફાઈવ ટેક્સ્ટબુકની અંદર ચેક કરજો આન્સર થર્ટી ફાઈવ બાય ફોર્ટી એટ એક્સેસ ટુ ટ્વેલ્વ ટી તમને મળે છે તમારા બે મધ્યમ પટ મળે ત્યારે એન અયુગ્મ હોય ત્યારે પહેલું તમને મળે છે માઇનસ વન ઝીરો ફાઈવ બાય એટ એક્સ ટુ બીજું મળે છે થર્ટી ફાઈવ બાય આપણે ક્વેશ્ચન નંબર એટમાં તમને અહી આપેલ છે એક્સ બાય થ્રી પ્લસ નાઇન વાય બાય રેસ ટુ ટેન છે અહીં આપેલ પરથી આપણે એક્સની કિંમત લખી શકીએ એક્સ બાય થ્રી વાયની કિંમત લખી શકીએ નાઇન વાય અને સ્મોલ એન્ડની કિંમત લખી શકીએ કેટલું દસ હવે જો આ કેવું છે યુગ્મ તો યુગ્મ માટેનું તો એક જ સૂત્ર હતું કે આર મેળવવા માટે મધ્યમ પદ માટે એન કેવું છે યુગ્મ છે તો મધ્યમ પદ માટે

r + 1 એટલે કે 5 + 1 = n cr તો n બરાબર છે 10 c r બરાબર છે 5 x = 5x / 3 x / 3 ^ n - r y = 9 y ^ r એટલે ^ કેટલા લખાશે 5 10 c 5 છે આપણે લખીએ તો 10 *

ઘાત લખાશે પાંચ થ્રી સ્ક્વેર રેશ ટુ ફાઈવ થશે ને વાય રેશ ટુ ફાઈવ ચેક કરો અહીંયા ઘાતંકનો ગુણાકાર કરી શકો ને એમાં જે કેન્સલ થાય એ કેન્સલ કરો તો ફાઇવ કેન્સલ થશે ટુ થ્રી ઇન્ટુ ટુ સિક્સ બીજું ફોર તો અહીંયા કેટલા આવશે ટુ ટુ ઇન્ટુ ટુ ઇન્ટુ નાઇન ઇન્ટુ સેવન કરો ફાઈ ટુ મળશે એક્સ રેસ ટુ ફાઈવ બીજું થ્રી રેસ ટુ ફાઈવ છે એની છે અહીંયા તમે થ્રી રેસ ટુ ફાઇવ ઇન્ટુ ટુ કેટલા થશે થ્રી રેસ ટુ ટેન આવશે ઇન્ટુ વાય રેસ ટુ ફાઈવ આવે ચેક કરો તમારી આ ગાધક કેન્સલ થઈ જશે તો તમારે અહીંયા કેટલું આવશે થ્રી રેશ ટુ ફાઈવ જ થ્રી રેસ ટુ ફાઈવ છે ઉપર જશે તો થ્રી રેસ ટુ ટેન માઇનસ ફાઈવ થશે તમે લખી શકો અહીંયા ટુ ફાઈ ટુ ઇન્ટુ થ્રી રેસ ટુ ફાઈવ ઇન્ટુ એક્સ રેસ ટુ અને વાય રેસ ટુ ફાઈવ થ્રી રેસ ટુ ફાઈવ એટલે થ્રી ઇન્ટુ થ્રી ઇન્ટુ થ્રી કરી શકો કેટલી વખત પાંચ વખત ગણો ને ઇન્ટુ ટુ ટુ કરશો તમારો આન્સર આવવો જોઈએ સિક્સ વન ટુ થ્રી સિક્સ ઇન્ટુ એક્સ એસ ટુ ફાઈવ ને વાય રેસ ટુ ફાઈવ કેટલો આવશે ટી ઓફ સિક્સ કેટલો આવશે સિક્સ વન ટુ થ્રી સિક્સ એક્સ ટુ ફાઈવ વાય રેસ ટુ ફાઈવ જો તમારે આ બે હોમવર્કની અંદર ક્વેશ્ચન કરાવવાના છે બીજું અને નોટ છે નોન છે કે વન પ્લસ એક્સ શ્રેષ્ઠ ટુ એન માટે શ્રેણીનું આર પ્લસ વનનું પદ એવું પૂછેલું હોય તો તમારા સૂત્ર કયું લખવાનું ટી ઓફ આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી આર એક્સ ટુ આર ઇન જ રિલેટેડ એક એક્ઝામ્પલ છે સ્વૈ આઠ પોઈન્ટ બેમાં માં ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ આઠ પોઈન્ટ બેમાં જો ટેક્સ્ટબુકની અંદર રકમ કે જો વન પ્લસ એક્સ ટુ એમ એમ કીધું છે એન નહીં એક્સેસ ટુ ના વિસ્તરણમાં એક્સવેર નો સહગુણક છ હોય તો તમને આપેલો છે આર પ્લસ વન શોધવાનું પહેલા તો જે તમને આપેલું છે એ લખીએ તો અહીં તમને આપેલું છે ટેક્સબુકની અંદર વન પ્લસ એક્સેસ ટુ એમ માટે એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો કીધો છે છ સહગુણક છ છે તો આપણી પાસે આનું સૂત્ર છે લખી શકીએ કે હવે કયું વન પ્લસ એક્સ રેસ્ટ ટુ એમ માટે શ્રેણીનું આર પ્લસ પદ તો કયું લખાશે ટી ઓફ આર પ્લસ વન એમ સી આર એક્સ ટુ કેટલા આર થશે હવે જો અહીંયા તમને કીધું છે કોનો એક્સ સ્ક્વેર નો સહગુણ કેવું કીધું છે કયું તો હવે એના પરથી આપણે કહી શકીએ કે એક્સ સ્ક્વેર માટે તમે આર કેટલા કહી શકો ટુ થશે કેટલા ટુ એક્સ સ્ક્વેર

તમને કીધું છે કે એક્સ સ્ક્વેર નો સહગુણક કેટલો છે છ છે એવું કીધું તો એના પરથી આપણે લખી શકીએ આ એક્સ સ્ક્વેર છે તો એનો સહગુણક કયો છે એમ સી ટુ તો તે કેટલો આપેલો છે છ જે આપેલું છે એ લખીએ તો હવે એક્સ નો સહગુણક કેટલો છે છ છે સિક્સ તો એમ સી ટુ કેટલા એમ સી ટુ ઇઝ ટુ સિક્સ છે તો એના પરથી એમની કિંમત તમને મળી જશે ઇઝ ઇમ્પ્લોય એમ સી ટુ તો એમ સી ટુ માટે તમે લખી શકો એમ ઇન પણ આપેલા છે નીચે આરની જગ્યા પર તેટલા માઇનસ તેટલા ઉપર પદ આવશે એમ તો એ કહો છો એમ માઇનસ વન બાય ટુ ફેક્ટોરિયલ એટલે ટુ ઇન વન થશે જે છેદમાં છે બીજી સાઇડ જશે ગુણાતા કેટલા લખાશે ટુ ઇન્ટુ સિક્સ કેટલા થશે બીજું જોવું કે એમ ને એમ માઇનસ વન તો આપણે બારના એવા ભાગ પાડવાના કે તમારો એમ અને એમ માઇનસ વન ડાયરેક્ટ આવી જ જાય તો બારના એવા ભાગ પાડો તો ફોર ઇન્ટુ થ્રી થશે એમ અને એમ માઇનસ વન ફોર ફોર માઇનસ વન કેટલા થશે થ્રી એના પરથી લખી શકો તમે એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા તમારી ધન મૂલ્ય જ મળે છે જગ્યા પર જો તમને આપેલું એક્સ એસુ થ્રી નો સહગુણક સિક્સ છે તો અહીંયા કેટલો અહીંયા આવતે તમારું એમ સી થ્રી ઇઝ ઇક્વલ ટુ સિક્સ તમે એના પરથી પણ એમની કિંમત મેળવી શકો આગળ

કે આર માઇનસ વનમાં આરમાં અને આર પ્લસ વનમાં માં પદોનો સહગુણક પહેલું આટલું જ વાંચું કે માં પદ હવે પદ આપણે શીખા કે અહીંયા કયું તેરમું પદ છે લખેલું હતું તો ટી ઓફ થર્ટીન કહેવાશે તો આ તમારું કયું કહેશે ટી ઓફ આરમાં માઇનસ વન પહેલાં તો જે પદ શોધવાનું સૂત્ર છે આપણી પાસે એ લખીએ તો આપણને શીખવામાં આ સૂત્ર લખવામાં વધારે સમજ પડશે કે વન પ્લસ એક્સ માટે તો વ્યાપક પદ તમારું કયું કહેવાય ટી ઓફ આર પ્લસ વન આપણે બહુ બધી વખત ઉપયોગ કર્યો છે એન સી આર કયું છે એન સી આર એક્સ ટુ આર છે કેટલું છે એક્સ ટુ આર હવે જો આની અંદર તમારે ટી ઓફ આર માઇનસ વન ટી ઓફ આર અને ટી ઓફ આર પ્લસ વન એ પદ શોધવાના છે તો પહેલું ટી ઓફ વન માટે શોધીએ તો હવે પદ માટે કયું આર માઇનસ વન તો તમે તેને લખી શકીએ ટી ઓફ આર માઇનસ વન આપણું સૂત્ર કયું છે ટી ઓફ આર પ્લસ વન પહેલા તો તમારે ટી ઓફ આર પ્લસ વન બનાવવા માટે ટી ઓફ આર કેટલું પ્લસ વન બનાવવા માટે ચેક કરો તમે પ્લસ વન લખો તમારે આર માઇનસ વન લાવવું હોય તો માઇનસ ટુ લખવું પડે માઇનસ ટુ પ્લસ વન કેટલા થશે માઇનસ વન આવી જાય તમારું આર માઇનસ વન કયું ટી ઓફ આર માઇનસ વનનું પદ માટે તો આની અંદર ચેક કરો તમારી પાસે આર ઇઝ ઇક્વલનું કયું કહેવાશે આ જે ડાર્ક કરેલું છે તમારે આ ખાલી સમજવા માટે છે આર માઇનસ ટુ છે તમે એન સી આર લખો તો લખાશે એન સી આર બરાબર કેટલા છે આર માઇનસ ટુ એક્સ રેસ ટુ આર એટલે આર માઇનસ ટુ થશે ઇક્વેશન નંબર વન લખો સમીકરણ નંબર એક પાછું એક વખત જોઈ લેવું તમારી પાસે વ્યાપક પદ આર પ્લસ વનમાં છે તમને કીધું છે આર માઇનસ વન નું પદ એટલે ટી ઓફ આર માઇનસ વન તમારે પહેલું ટી કિંમત કેટલી મળશે આર માઇનસ ટુ એ જ આની અંદર મૂકો બીજું કે તમને કીધું છે આર પ્લસ માં પદોનો સહગુણક કીધો છે હવે આની અંદર આપણે એના સહગુણક પણ લખતા જઈએ અથવા તો ડાયરેક્ટ લખશું તો પણ ચાલી જશે આરમું પદ બીજું કયું કીધું છે આરમું પદ તેના માટે લખી શકો ટી ઓફ આર ઇઝલ ટી ઓફ કેટલા લખાશે તમને જોઈએ છે આર પ્લસ વન તો પહેલા ઉમેરવું પડે ને તમારે સોરી બાદ કરવું પડશે ને ઉમેરવું પડશે માઇનસ વન પ્લસ વન તમે જે લખો એ તો તમારે સૂત્ર આ રીતનું જ ગોઠવાનું ટી ઓફ આર પ્લસ વન તમારું લખાશે કયું આર ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ વન ઇઝ એન સી આર માઇનસ વન ટુ આર માઇનસ વન લખાશે એટલે આરમાં પદનો સહગુણો કયો કહેવાય એન સી આર માઇનસ વન સમીકરણ નંબર બે આગળ લખીએ તો હવે ત્રીજું કયું છે આર પ્લસ વનમું પદ આર પ્લસ પદ તો લખાશે ટી ઓફ આર પ્લસ વન ઇઝ ટુ ટી ઓફ કયું આર પ્લસ વન કીધું છે હવે જો આર પ્લસ વનમાં તમે ડાયરેક્ટ લખી શકો કયું આર એ લખાશે ઇઝ ઇક્વલ ટુ એન ટી ઓફ પ્લસ વન ના એન સી આર હવે જો તમને ટેક્સ્ટબુકની અંદર હવે આગળની રકમ વાંચો કે સહગુણકોનો ગુણોત્તર આપેલો છે પહેલો વન જેમ થ્રી જેમ ફાઈવ હોય તો એન અને આર શોધું એવું કીધું છે તેના પરથી તમે એવું લખી શકો પહેલા તો પર લખાશે તમને જે આપેલા છે કે આર માઇનસ વન આર અને ત્રીજું છે કયું છે આર પ્લસ વન માં પદોનો સહગુણક માં પદોનો સહગુણક કેટલો આપેલો છે વન જેમ થ્રી જેમ 5 સોરી સહગુણકો નો ગુણોત્તર છે ગુણોત્તર કેટલો આપેલો છે વન જેમ થ્રી જેમ ફાઈવ તો સરખાવીએ તો સરખાવવા માટે એને પણ લખવું પડશે એન સી આર માઇનસ ટુ એન સી આર માઇનસ ટુ જેમ સેકન્ડ કહ્યું આર માટે એન સી આર માઇનસ વન છે એનસીઆર માઇનસ વન છે થર્ડ આર પ્લસ વન માટે એનસી આર

એનસી આર માઇનસ વન ઇઝ ટુ કેટલા લખાશે વન જેમ થ્રી થશે હવે જો બંનેને બીજી સાઈડ ગુણી દઈએ એન સી આર માઇનસ ટુ ઇન્ટુ થ્રી થશે થ્રી ઇન્ટુ એન સી આર માઇનસ ટુ ને વન ઇન્ટુ એન સી આર માઇનસ વન જે છેદમાં છે તે બીજી સાઈડ ગુણાઈ જાય હવે એન આર માઇનસ ની ફોર્મ્યુલા આપણી ફોર્મ્યુલા એનસીઆરની કઈ એન ફેક્ટોરિયલના છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ છે તે ફોર્મ્યુલા એપ્લાય કરીએ ઇમ્પ્લાયસ છે તો ઉપર લખાશે એન ફેક્ટોરિયલના છેદમાં એન માઇનસ આર છે તો એન માઇનસ આર ને આર ની જગ્યા પર તમારી પાસે શું છે આર માઇનસ ટુ તો માઇનસ આર પ્લસ ટુ

તમે કેન્સલ કરી શકો બંને સાઈડ થી પહેલું તો એન ફેક્ટોરિયલ બીજું કે એક ઓછું એ તમે ફેક્ટોરિયલ લખી શકો તો આર માઇનસ ટુ છે ને બીજી સાઈડ કયું છે આર માઇનસ વન તો ન કરતા એક ઓછું આર માઇનસ ટુ ફેક્ટોરિયલ થશે બીજું આર માઇનસ ટુ અને આર માઇનસ વન કમ્પ્લીટ થયું પછી જુઓ કે આ પણ તમારું ફેક્ટોરિયલ છે એન માઇનસ આર પ્લસ વન ને એન માઇનસ આર પ્લસ ટુ છે આની અંદર એક ઓછું કરીએ તો એન માઇનસ આર પ્લસ ટુ માઇનસ વન કરશો તો કેટલું આવશે એક ઓછું એટલે પ્લસ વન ફેક્ટર તો આ પણ તમારું કેન્સલ થઈ જશે થ્રી ઇન કેટલા લખાશે છેદમાં

અહીંયા તમારી પાસે છે એન માઇનસ આર પ્લસ વન ફેક્ટોરિયલ બીજું આર માઇનસ વન છે તો આમાં પણ તમે એક ઓછું કરી શકો એવું કીધું આર માઇનસ વન તો આ બીજી સાઈડ કેન્સલ થશે એના કરતાં એક ઓછું કરો તો આર માઇનસ માઇનસ વન છે માઇનસ વન કરો એટલે માઇનસ ટુ થશે આર માઇનસ ટુ કેન્સલ થાય બીજું આ તમારું એન માઇનસ વન પ્લસ વન ફેક્ટોરિયલ કેન્સલ થશે અહીંયા જે છે કેટલા

બી સાઈડ આવશે તો ચેક કરો તમે બીજી સાઈડ કોને લઈ જજો થ્રી આર માઇનસ થ્રી ને તો કેટલા લખાશે બીજી સાઈડ જશે તો કેટલા થશે માઇનસ થ્રી આર એટલે અહીંયા આવશે કેટલા ફોર એટલે માઇનસ ફોર આર પ્લસ ટુ છે માઇનસ થ્રી છે બીજી સાઈડ જશે તો પ્લસ થ્રી થશે એટલે પ્લસ સમીકરણ નંબર ત્રણ છે તો સમીકરણ નંબર કેટલા આપો ચાર આગળ જો એ જ રીતના બીજું અને ત્રીજું કયું પાછું એક વખત જોવું આટલું બીજું અને ત્રીજું એનસી આર જેમમાં આપેલું છે એન સી આર માઇનસ વન જેમ એન સી આર ને થ્રી જેમ ફાઈ ને પણ આ રીતના લખી શકો લખાશે કયું એનસીઆર ઇઝ ઇક્વલ ટુ થ્રી થશે ગુણાશે ને એન સી આર અહીંયા થ્રી સાથે ફાઈવ ઇન્ટુ એનસી આર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન્ટુ એનસીઆર થશે ફાઈવ એન તમારી ફોર્મ્યુલા એપ્લાય કરો તો એન ફેક્ટોરિયલ જોઈ હતી ઇઝ ઇક્વલ ટુ થ્રી એન ફેક્ટોરિયલ ના છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ને આર ફેક્ટોરિયલ થશે હવે જો જે ઓછું કરો તો પ્લસ વન છે ઓછું થશે તો એન માઇનસ આર ફેક્ટરિયલ લખી શકો આમાં એક ઘટાડો બીજું આર માઇનસ વન છે આમાં વધારે છે તો આર માઇનસ વન ચેન્જ કરી શકો ફાઈવ ઇન્ટુ એન કેન્સલ થશે અંશમાંથી તો ફાઇવ બાય કેટલા લખાશે એન માઇનસ આર પ્લસ વન એક ઓછું થશે તો એન માઇનસ આર પ્લસ વન માઇનસ વન કેન્સલ થશે ને ફેક્ટોરિયલ લખી શકો બીજું આર માઇનસ વન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય એન માઇનસ આર છે એ તમે કેન્સલ કરી શકો આવી જ જાય છે બીજું જો આર માઇનસ વન છે તમે એક ઓછું એ ફેક્ટોરિયલ લખી શકો આર ફેક્ટોરિયલ છે તો આર આર માઇનસ વન ફેક્ટોરિયલ આર માઇનસ વન ફેક્ટોરિયલ કેન્સલ થશે એન માઇનસ આર ફેક્ટોરિયલ કેન્સલ થશે જે છેદમાં છે એ બીજી સાઈડ ગુણાઈ જાય તો ફાઇવ ઇન્ટુ આર 3 ટુ થ્રી ઇન ટુ એન માઇનસ આર પ્લસ વન ગુણી કાઢો ને સાઈડ ચેન્જ કરો થ્રી અહીંયા ગુણી કરશો તો તમારા કેટલા આવશે થ્રી એન માઇનસ આ થ્રી પ્લસ થ્રી આર છે સાઈડ ચેન્જ કરો તો માઇનસ ફાઈવ આર આવશે એટલે તમને મળશે થ્રી એન માઇનસ પ્લસ થ્રી ઇઝિક સમીકરણ ઇઝિકવલ ટુ ઝીરો સમીકરણ પાંચ હવે જો સમીકરણ ચાર અને પાંચ કરી શકો ને બાદ બાકી કરી સમીકરણ ચાર ને બે વડે ગુણી ને ચાર માંથી બાદ કરતા સમીકરણ ચાર ને કેટલી વડે ગુણવાનું બે વડે ગુણતા અથવા તો બે અહીંયા લખેલું જ છે કરીએ છે હવે જો તમારું સમીકરણ ઉપર કયું છે એન માઇનસ કેટલા છે ફોર આર પ્લસ ફાઈવ છે તો ઇઝ ઇક્વલ ટુ ઝીરોને ને કેટલા વડે ગુણવાનું છે બે વડે આપણે લખી શકીએ તેને કેટલા ટુ એન માઇનસ ફોર આર હતું એટલે કે એટ આર પ્લસ ફાઇવ તો પ્લસ ટેન ઇઝ ઇક્વલ ટુ ઝીરો ને બીજું તમારી પાસે છે સમીકરણ કયું છે થ્રી એન માઇનસ એટ આર મા પ્લસ થ્રી ટુ ઝીરો બાદ કરીએ આપણે તો માઇનસ પ્લસ માઇનસ બધાને ખબર તમારે ચિહ્ન બદલવાના હોય અંદર મિનિટ કે માઇનસ થ્રી એન તો તમને બચશે કેટલા અહીંયા એન તે બી કેવા માઇનસ આ તમારા પ્લસ એટ અને માઇનસ એટ એ તમારું કેન્સલ થશે ચિહ્ન કયું આવશે મોટી સંખ્યાનું બીજું જો ટેન 3 થ્રી કેટલા આવશે પ્લસ સેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એનની કિંમત મેળવીએ તો n બીજી સાઇઝ જશે એન ઇઝ ટુ કેટલા મળે સેવન એ એન ઇઝ ટુ સેવન તમે સમીકરણ ચાર અથવા તો પાંચ બંનેમાં મૂકી શકો આપણે એનની કિંમત કયા સમીકરણમાં મૂકીએ સમીકરણ ચારમાં મૂકતા સમીકરણ ચારમાં મૂકતા એનની કિંમત જો તમને આપેલું છે એન માઇનસ ફોર આર પ્લસ ફોર આર છે ફોર આરની સાઈડ ચેન્જ કરીએ તો ફોર આર ઇઝ ઇક્વલ એન પ્લસ ફાઈવ આર કિંમત મૂકીએ એન કેટલા છે સેવન સેવન પ્લસ ફાઈવ બાય કેટલા થશે બાય આર ઇઝ ઇક્વલ ટુ મળશે તમને કેટલા થ્રી એનની કિંમત સેવન અને આર ઇઝ ઇક્વલ ટુ ફાઈવ મળશે સોરી આર ઇઝ ટુ થ્રી મળશે થેન્ક યુ તમે કોઈ પણ રીતે આ ગણતરી કરીને મેળવી શકો